નમસ્કાર દર્શક મિત્રો, ચોપાટ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ચેનલ. ગુજરાત સરકારના બે મંત્રીઓ દ્વારા ભૂવાઓના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવે છે. આ કાર્યક્રમમાં કેટલાક ભૂવાઓ ધૂણવાનું પણ એક ત્રાગુ કરતા કરે છે, ત્યારે સવાલ એ ઉદ્ભવે છે કે વિજ્ઞાન યુગ તરફ આપણે પ્રવેશી ચૂક્યા છીએ, આપણે મંગળ ઉપર મંગળયાન મોકલી દીધું છે, આપણે હવે ચંદ્ર ઉપર માનવી સાથેનું યાન મોકલવાનો પ્લાન વિચાર કરી રહ્યા છીએ, ત્યારે આપણે કઈ દુનિયામાં, ભૂવાઓની અંધશ્રદ્ધા ફેલાવતી દુનિયામાં પાછા બેકફૂટ ઉપર જઈ રહ્યા છીએ અને આ કેટલા અંશે યોગ્ય છે એવી ટીકાઓ થઈ છે. ગુજરાત સરકારના ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આત્મારામ પરમાર બે મંત્રીઓની હાજરીમાં ભૂવાઓનું સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ કાર્યક્રમની ટીકાઓ પણ થઈ છે, ચોતરફ ટીકાઓ થઈ છે. પક્ષમાંથી પણ ક્યાંક એવો અવાજ ઉઠ્યો છે કે આ શું આપણને સૂઝ્યું અને આપણે કઈ દિશામાં આગળ જઈ રહ્યા છીએ, અને એમાં શિક્ષણ જેવો કે વિભાગનો હવાલો સંભાળતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જેઓ વ્યવસાય વકીલ હતા અને રાજકારણમાં તેમનું ભાગ્ય ચમક્યું અને મિનિસ્ટર બન્યા, એવી વ્યક્તિ આ ભૂવાઓના સન્માનના કાર્યક્રમો રાખે, શું આ છે આપણું શિક્ષણ અને આપણા સંસ્કારો? આ સવાલ સ્વાભાવિક રીતે ગુજરાતના રાજકારણના પટ ઉપર ઉઠે એટલે ડમરીઓ પણ ઉઠી, અને ડમરીઓ ઉઠી એટલે પક્ષમાં પણ એવી સ્થિતિ થઈ કે હવે આનો જવાબ લોકોને કેવી રીતે આપીશું. 2017 ચૂંટણીનું વર્ષ છે, ત્યારે આ પ્રકારનો વિવાદ પક્ષને ફાયદો કરાવવાના બદલે નુકસાન કરશે એવી ભીતિ પણ પક્ષના કેટલાક સનિષ્ઠ કાર્યકરો દર્શાવી રહ્યા છે. કોંગ્રેસે પણ આની ટીકા કરી છે. આ તો ધૂણે ગુજરાત આ કાર્યક્રમ કહેવાય, ગુજરાતને ધૂણાવવાનો કાર્યક્રમ છે આ તો. આ ચર્ચા એક વિશદ ચર્ચા આ બાબતમાં આપણે રાખી છે અને આપણે આમંત્રિત કર્યા હતા ભારતીય જનતા પાર્ટી તરફથી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ આ બાબતમાં તેમણે પોતે કિનારો કર્યો છે, આ ચર્ચામાં ભાગ લેવાના બદલે કિનારો કર્યો છે. એક ભૂવા તરીકે પોતે શું કહેવા માગે છે, માટે એક ભૂવાને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. તેઓ આપણી સાથે આવશે ત્યારે એમની સાથે પણ ચર્ચા કરીશું, આપણી સાથે જોડાશે. ત્યાં સુધી કોંગ્રેસના મહિલા પાંખના પ્રમુખ સોનલબેન પટેલ આપણી સાથે જોડાયા છે. સોનલબેન સાથે આપણે ચર્ચાનો પ્રારંભ કરીશું. સોનલબેન, ભારતીય જનતા પાર્ટીના બે મંત્રીઓ દ્વારા ભૂવાઓના સન્માનનો કાર્યક્રમ રખાય, હાકલા ડાકલા સાથે ભૂવાઓ ધૂણવાનો કાર્યક્રમ પણ આપે, એક મહિલા તરીકે સોનલબેન અને કોંગ્રેસી આગેવાન તરીકે આ ઘટનાને આપ વખોડશો તો કઈ રીતે, કયા શબ્દોમાં વખોડી રહ્યા છો? સામાન્ય રીતે ચૂંટણી નજીક આવતી જાય છે એટલે જાણે ભાજપ જે ભય છે એમને હારી જવાનો, અને એને કારણે દરેક યુક્તિ પ્રવૃત્તિઓ અજમાવે છે, અને આ જ્યારે જોયું ત્યારે તો એકદમ ચકિત થઈ જવાય જાણે. અને આપણે કેટલા વર્ષો પહેલાં, આખી વર્ષો શું સૈકા પહેલાં આપણે જાણે પહોંચી ગયા હોય, અને ગુજરાતની એક બાજુ આપણે વિકાસની વાત કરતા હોઈએ, દુહાઈઓ આપતા હોઈએ આપણા વિકાસના મોડલની, આપણે વાંચે ગુજરાતની વાત કરતા હોઈએ, લોકોને દૂર સુધી લઈ જવાનું ડિજિટલ ઇન્ડિયાની વાત કરતા હોઈએ, અને આ બધી વાતોના સંદર્ભમાં જ્યારે આપણે આ દ્રશ્ય જોઈએ, અને ધારો કે લોકો પોતે આ એક ભૂવાઓની જે આખી વાત છે અંધશ્રદ્ધાનું પ્રતીક છે. આપણે એક બાજુ કહીએ કે અંધશ્રદ્ધામાંથી લોકો બહાર આવે, આવી માન્યતાઓમાંથી બહાર આવે અને એક રેશનલ એપ્રોચ કેળવે, એક વૈજ્ઞાનિક એપ્રોચ કેળવે, અને દરેક વસ્તુને એ રીતે મૂલવવાનો પ્રયત્ન કરે એવી વિચારશીલતા લોકોમાં ઊભી થાય, અને એક એવો સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ ઊભો થાય એવો પ્રયત્ન આપણે જ્યારે તમામ પાસાઓમાં કરતા હોઈએ, તે વખતે ખાસ કરીને ભાજપના આગેવાનો અને શિક્ષણ મંત્રી એ લોકો આવા કાર્યક્રમને સ્પોન્સર કરતા હોય, તો મને એવું લાગે છે કે આને માટે વખોડવા સિવાય કોઈ બીજા શબ્દો મને લાગે છે કે પોલિટિકલ પાર્ટી નહીં પરંતુ સમાજના દરેક વ્યક્તિ કે જે વિચારી શકે છે એને માટે આ શબ્દો પણ નથી જડતા એવું કહીએ તો ચાલે. આપણે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડવાનો પ્રયાસ કર્યો, પણ સોનલબેન, એક સમય હતો કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ તાંત્રિક ચંદ્રસ્વામીના શરણે જતા હતા. આ ભૂવા એ તો આપણી સંસ્કૃતિ છે, ને ગામડે ગામડે ભૂવાઓ હજુ આજે પણ લોકો સાથે એક સંવાદ કરે છે. ચંદ્રસ્વામીનો કૃપા મેળવવા માટે લાઈનો લાગતી હતી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની, અને તંત્ર મંત્ર અને સાધના કરાવતા હતા. શું કહેવું છે અંગે આપણે?
હું એવું માનું છું કે રાજકારણ એક એવી જગ્યા છે કે જ્યાં આગળ ઘણી બધી જેને કહેવાય કે કન્સિસ્ટન્સી નથી હોતી, ઘણી બધી એમાં ઉતાર ચડાવ આવે છે. અને તે વખતે જે વ્યક્તિઓ દ્રઢ મનના નથી હોતા અને પોતાનામાં આત્મવિશ્વાસની કમી હોય છે. સવાલ છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ તાંત્રિક ચંદ્રા સ્વામીના દરબારમાં હાજર થઈ અને પોતે ત્યાં કે એમના આશીર્વાદ કૃપા મેળવવા માટે પ્રયાસ કરતા હતા, તંત્ર મંત્ર અને સાધના કરાવતા હતા. આજે ભૂવાઓના સન્માનની આપ ટીકા કરી રહ્યા છો તો કોંગ્રેસ પણ એમાં બાકાત નથી, એ અંગે આપનું શું કહેવું? સાહેબ, જો આ પ્રકારની જે તમે વાત કરો છો અને આ પ્રકારના તંત્ર મંત્રમાં કોઈ પણ સોનલબેન ઇતિહાસ ગવાય છે, વાત સાચી છે તમારી. ઇતિહાસ ગવાય એટલે ઘણા વર્ષ પહેલાની તમે વાત કરો છો. આ કોઈ રીસેન્ટ વાત તમે નથી કરતા. ઇતિહાસ ખાલી યાદ અપાવવાની કોશિશ કરું છું. સાચી વાત છે. એક 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 પૂર્વા પર સંબંધ સાથેની વાત કરવા માટે એક નમ્ર મારો પ્રયાસ છે સોનલબેન. બરાબર છે. કોંગ્રેસના પણ આગેવાનો કોંગ્રેસનું નામ આવ્યું એટલે આપણે ઉશ્કેરાઈ ગયા. પણ બીજેપીની આપણે ટીકા કરતા હોઈએ ત્યારે આપણે પણ આઈનામાં. આ એકદમ ગુજરાતનો આ પ્રસંગ છે, એકદમ રીસેન્ટ પ્રસંગ છે. તમે ચંદ્રાસ્વામીની વાત કરો છો એ તો જાણે કેટલા વર્ષો પહેલાંની, એનું નામ તમે યાદ અપાવ્યું ત્યારે યાદ આવ્યું. એ વખતે કોંગ્રેસના આગેવાનો એને શરણે ગયો તો એ વાત પણ ખોટી છે. અને અત્યારે જે તાજેતરમાં આપણા આંખની સામે બની રહી છે ઘટના, તે વાતને વખોડી રહ્યા છે. તો એમાં કોંગ્રેસે કરેલું, અત્યારે ભાજપવાળા કરે છે, અને તે વખતે કોંગ્રેસે કરેલું, એટલે બંને સરખા થાય એવું માનવાની. આપ એક શિક્ષિત મહિલા છો અને પ્રદેશ કોંગ્રેસ મહિલા પાંખના આપ વડા છો. આપને ખબર છે કે આપણી પાસે જ્યારે આપણા પરિવારમાં જ્યારે આપણા મોભીઓ હતા ત્યારે આપણે ક્યારેક મુશ્કેલી પડે, આપણે કોઈક સમસ્યાનો સામનો કરવાની સ્થિતિ આવે, પરીક્ષાનો સમય આવે કે બીજી કોઈ પણ વિટંબના આવે, ત્યારે આપણે આપણા વડીલો પાસે જઈએ અને જે સ્પર્શ થેરાપી, એક સ્પર્શ થેરાપી પણ છે અને અને એ આપણને આશ્વાસનના બે શબ્દો આપે, સાત્વના આપે કે નહીં બહુ ચિંતા કરવાની જરૂર નથી, બધું સારું થઈ જશે. આ જ કામ મનોચિકિત્સકો પણ કરી રહ્યા છે અત્યારના યુગમાં અને એમાં કમાઈ રહ્યા છે. આ જ કામ પહેલાંના જમાનામાં ભૂવાઓ કરતા હતા. કોઈ દુખિયારી વ્યક્તિ જાય કે મારે આ પ્રશ્ન છે ને, મારે આ સમસ્યાઓ છે, મારે આ પ્રકારની આર્થિક તંગી હું અનુભવી રહ્યો છું, ભૂવા પાસે જાય, ભૂવો હાકલા ડાકલા જે કંઈ કરતો હોય ધૂને પણ અનાજના દાણા નાખીને પ્રશ્નનો જવાબ મેળવવાની કોશિશ કરે, જે કંઈ આમાં ભલે બનાવટ નરી હોય પણ એક આશ્વાસન તો એમાં છુપાયેલું હતું. જે મનોચિકિત્સકો આપે છે એ જ કામ કરતા હતા ભૂવાઓ. શું કે મનોચિકિત્સકની કમ્પેરિઝન જો ભૂવાઓ સાથે કરો તો મને નથી લાગતું કે યોગ્ય છે, કારણ કે મનોચિકિત્સકની આખી આ વાત છે, પ્રોફેશન આખો ડેવલપ થયો છે, એ લોકોને ટ્રેન કરવામાં આવે છે. તમે જે હિલિંગની વાત કરો છો એ માણસ પાસે શ્રદ્ધાનું કોઈ કેન્દ્ર હોય એટલે ઘણી બધી, તમે શ્રદ્ધાનું કેન્દ્ર હોય તો તમે ભગવાનના મંદિરમાં જઈને માથું ટેકવી શકો છો, એવું જરૂરી નથી. આમાં ખરેખર તો એક્સપ્લોઇટેશનની આખરે છેલ્લે વાત થાય છે, કારણ કે માણસ જ્યારે બધી રીતે હારી જતો હોય છે અને આવી વસ્તુના શરણે જાય ત્યારે એવી બહુ શક્યતા રહે છે કે એનું એક્સપ્લોઇટેશન બધી રીતે થતું હોય છે. તમને મંદિરમાં જઈને માથું ટેકવવા માટે કે પ્રાર્થના કરવા માટે કોઈ રોકતું નથી. તમારે જ્યારે અડચણ આવે ત્યારે તમારે બેન હું ફરી આપ નારાજ થશું, હું આપને કહીશ કે આસારામ બાપુ આપના સમયમાં જ મોટા થયા. અમારા સમયમાં કોંગ્રેસના સમયમાં જ એમનું સર્જન એને 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 કોણે સપોર્ટ કર્યો તો આખી દુનિયાને ખબર છે, એને એને આખી દુનિયાને ખબર છે કે સપોર્ટ કેવી રીતે એને કોણે કર્યો. અને મોદી સાથેની એમની કેસેટો ઠેઠ સુધી આપણે જોયેલી છે. વાત એ છે કે અને હું ફરીથી કહું છું કે રાજકારણમાં લોકોમાં ઉતાર ચઢાવ એમના જીવનમાં આવતો હોય છે અને આ એક અનસર્ટન આખો ફિલ્ડ છે. એને કારણે લોકોને હંમેશા એમ થતું હોય કે આગળ મારે ભવિષ્યમાં હું સફળ થાઉં કે ન થાય, અને એને કારણે એક પ્રકારની આ એક માનસિકતા જે છે, અને હું માનું છું કે આત્મવિશ્વાસનો અભાવ કહેવાય. જો તમારામાં આત્મવિશ્વાસ હોય તો તમારે મને લાગે છે કે આવી બધી પરિસ્થિતિમાં જવું જ ના પડે. અને દરેક વાતનું એક રેશનલ પણ થિંકિંગ હોય છે અને એનું નિરાકરણ નીકળતું હોય છે. એનું કંઈ તમે જો આજે દુઃખમાં હો કે કોઈ પ્રકારની તમને તકલીફ હોય તો જરૂરી નથી કે તમે અંધશ્રદ્ધાને શરણે જ જતા રહો. અને એને કારણે ખાસ કરીને જ્યારે આગેવાનો આ રસ્તો ચીંધતા હોય છે, અને ફક્ત આ નહીં, કોઈ પણ સામાજિક વાત હોય, ધારો કે ખૂબ મોટા ખર્ચાળ લગ્નો કરવા, એ પણ ખોટું છે. આજે આગેવાનોના ઘરમાં લગ્નો થતા હોય, આગેવાનો આવા ખર્ચાળ લગ્ન સમારંભમાં હાજરી આપતા હોય તો એ પણ ખોટું છે, કારણ કે એને લીધે ડાઉન ધ લાઈન સામાન્ય માણસો એને અનુકરણ કરવા પ્રેરાય છે. તો આ બધી વાત જે છે તે આખી, અને તમે જે વાત કરો છો સ્પિરિચ્યુઅલ હિલિંગની,
એમાં એવું છે કે આખો આ ગ્રે એરિયા છે, કારણ કે ઘણી વાત એવી છે કે આપણને ખબર નથી હોતી હોતી અને એ આપણે બૌદ્ધિક રીતે વિચારતા હોઈએ છીએ. ઘણી વખત આજે જે વિચારતા હોઈએ છીએ એટલે 10 વર્ષ પછી જવાબ કુદરત પાસે જ હોય છે, બીજા કોઈ પાસે 10 વર્ષ પછી એના માટે નવી શોધ થાય છે ને તે વખતે એમ લાગે છે કે જે એને લોજિક આપણે નહોતા માનતા તેમાં લોજિક નીકળે છે. એટલે આખી આ પરિવર્તન થતું રહેતું હોય છે, એમાં નવી શોધો થતી રહેતી હોય છે અને આખી આ જે આસ્થાની વાત છે કે માનસિક આખી વાત છે તે એક બહુ ગહન વિષય છે અને એમાં બ્લેક એન્ડ વ્હાઈટ નથી, એમાં ઘણા બધા વચ્ચે ગ્રેઝના શેડ છે. એટલે એમાં ઘણી વખત માણસ કેવી રીતે એને વર્તન કરે છે, કેવી રીતે એ કોને સહારે જાય છે એ બહુ કદાચ સબ્જેક્ટિવ બનીને આપણે વિચારી ના પણ શકીએ. પરંતુ હું કોઈ વ્યક્તિગત વાત નથી કરતી, આપણે આગળ પણ કરીશું. એક નાનકડા વિરામ બાદ આ ચર્ચાને ફરીથી આપણે આગળ ધપાવીશું. પત્રકાર બનવું છે, મીડિયા ક્ષેત્રે કારકિર્દી બનાવો, ડિપ્લોમા ઇન જર્નાલિઝમ, પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન, વિડીયો એડિટિંગ, ગ્રાફિક્સ અને સિનેમેટોગ્રાફિક્સના 3 માસના શોર્ટ ટર્મ કોર્સિસ. વીઆર ઇન્સ્ટિટ્યૂટ, સંપર્ક 9687688484. બેટા બેટી એક સમાન, ઉછેર કરો એક સમાન, બેટીની કરશો રક્ષા તો સમાજમાં વધશે પ્રતિષ્ઠા, સ્ત્રી શિક્ષિત તો સમાજ શિક્ષિત, જ્યાં નારીનું સન્માન ત્યાં સમાજનું ઉત્થાન. મંતવ્ય ન્યૂઝની અપીલ, બેટી બચાવો સમાજ બચાવો. નમસ્કાર દર્શક મિત્રો, વિરામ બાદ આપનું સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો ચોપાટ કાર્યક્રમ મંતવ્ય ન્યૂઝ ચેનલમાં. આપણે વાત કરી હતી કે ધૂણે ગુજરાત, ભૂવાઓનું સન્માન ગુજરાતના બે મંત્રીઓ દ્વારા થાય છે અને એ બાબત ટીકાત્મક બને છે, વિવાદ સર્જાય છે અને ક્યાંક આલોચના કોંગ્રેસે કરી છે એવું પક્ષમાંથી પણ ઉઠવા પામી છે. ચર્ચા માટે આપણે પ્રદેશ કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન પટેલ આપણી સાથે ઉપસ્થિત હતા. વિરામ પહેલાં આપણે એમની સાથે ચર્ચા કરી રહ્યા હતા અને હવે આપણી સાથે જોડાઈ ગયા છે અમૃતભાઈ ભુવા, જે ભુવા સમુદાયમાંથી આવ્યા છે અને ભુવા સમુદાય એટલે ભુવા એ ગ્રામીણ પ્રજાની એક ગ્રામીણ સંસ્કૃતિ છે. હારેલો થાકેલો માણસ ક્યાંક આશ્વાસન મેળવવા માટે ક્યાંક કદાચ કંઈક ચમત્કાર થશે અપેક્ષાની સાથે ભુવાઓ પાસે જતો હોય છે. અમૃતભાઈ ભુવા, આપનું પણ સ્વાગત છે ચોપાટ કાર્યક્રમમાં. આ ભુવા તરીકેની આપની કામગીરી, એ શ્રદ્ધાની રેખા જે છે, લાઈન દોરી છે, એ ઓળંગીને અંધશ્રદ્ધા તરફ વધુ જાય છે અને અંધશ્રદ્ધામાં ક્યારેક ક્યારેક માનવીને વધારે વિકટ પરિસ્થિતિમાં મૂકી દે છે એવા આશ્વાસનો ભુવાઓ દ્વારા અપાતા હોય છે અને ક્યારેક શોષણ પણ થતું હોય છે. આપ આ વાત સાથે સંમત નહીં હો પણ છતાં આપ આપની વાતને રજૂ કરી શકો છો. સાહેબ, મને કરીબ 39 સમયની મર્યાદાના કારણે બને એટલું ઝડપથી આપ બોલજો. 1939 થી હું છું આ લાઈનમાં અને હું એક મિસ્ત્રી છું સૌરાષ્ટ્રના, બરાબર. લોકોની સેવા કરું છું, 80% અમને રિઝલ્ટ મળે જ છે. કોઈ બી કાર્ય હોય, કોઈને સંતાનનું દુઃખ હોય, કોઈને નોકરીનું હોય કે કોઈને ધંધા પાણીનું હોય, બરાબર, માતાજીની દુવાથી બધાના કામ સફળ થાય જ છે. પણ માની લો કે દુવા મળી કે ના મળી, આપણે આશ્વાસન આપ્યું કે ના આપ્યું, પણ ઘણા પ્રશ્નો જીવનમાં મોટાભાગના કાલ્પનિક હોય છે અને માનવી જ્યારે આ કાલ્પનિક પ્રશ્નોથી ભયભીત હોય છે માટે તમારી પાસે આવે છે. ન આવે તો પણ 80% પ્રશ્ન એમને મૂકી લઈ જાય. એમાં તમારો ચમત્કાર ક્યાં આવ્યો?
નહીં માતાજીનો અમારો એટલે એક શ્રદ્ધા વસ્તુ. તમે તમારી જે માતાજીની દુવાની વાત કરો છો, તમે જે ચમત્કારની વાત કરો છો, તમે જે શ્રદ્ધાની વાત કરો છો, બરાબર, એ ભુવા તરીકે તમે એ સાબિત કરી શકો? ચલો આપ ભુવા છો અને અત્યારે હું આપને કહું કે આપ અત્યારે આ મિનિટે આપ કોઈ ચમત્કાર કે તમે કોઈ સાબિત કરી શકતા હો તો હું આપને સમય આપું. નહીં મતલબ કહેવાનો અમારે ત્યાં એવું હોય છે, સંતાન માટે હોય છે, કોઈને ભૂત વળગ્યું હોય છે, જેના જેનામાં સાયન્ટિફિક એટલે એને એને એનું બોડી રચના જ એ પ્રકારની હોય કે એને સંતાન સુખ ન થઈ શકે એવું હોય. અત્યારે IVFનો જમાનો છે, ટેસ્ટી બેબીનો જમાનો છે, ત્યારે તમારી દુવાથી બાળક થાય એવું કોણ માનશે? નહીં અત્યારે છે રિઝલ્ટ કે ભાઈ જે ડૉક્ટર એમ કે આને સંતાન ન થાય, અમારા માતાજી એટલા લોકોને સંતાન આપેલા છે. બરાબર, શ્રદ્ધા વિશ્વાસ આ વસ્તુ મોટી છે અમારી. એટલે શ્રદ્ધા વિશ્વાસનો હું વાત કરી રહ્યો છું કે ક્યાંક અંધશ્રદ્ધા વધુ જોવા મળે છે અને ભુવાના નામે કેટલાક લોકો કેટલીક મહિલાઓનું શોષણ પણ કરતા હોય છે. બરાબર છે, બરાબર છે. એના નામથી ઘણા સરી ખાતા હોય છે, કોઈ બનાવટ ઉઠતી હોય છે. અને માતાજીની કૃપા આપના એકલા ઉપર જ કેમ ઉતરે, બીજા કોઈ? ના 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 ના, કોઈ કીધું સર્વો માટે એવું નહીં છે. એટલે અમે એવું નહીં માનતા કે અમારો કો, એટલે હું એ જ વાત કરું છું કે મારે માતાજીની કૃપા મેળવવી છે, બરાબર, મારે મહાદેવજીની કૃપા મેળવવી છે, બરાબર, તો મારે ભુવા જેવા મારે મીડિયેટરની જરૂર ક્યાં છે, મારે કોઈ વચ્ચેના વચ્ચેટિયાની જરૂર ક્યાં છે? એવું નથી સાહેબ, મતલબ કહેવાનો કે આ શ્રદ્ધા હોય કે ભાઈ હું તમારી જોડાયો, મારું આ કાર્ય થયું, માતાજી પાસે આવ્યો. આપ એના વચ્ચે આપણે આપ STD PCO છો આવા શ્રદ્ધાળુ લોકો માટે, આપ એમના માધ્યમ બનીને આપ ભગવાન ઈશ્વર પાસે આપ પ્રાર્થના કરો છો? હા, ઓકે. એટલે અમે અમારી ભક્તિ અમારી કોઈ દુઆ હોય કે ભાઈ આપ આપણા વસ્તુનું કામ કરવાનું માતાજી, તમે અમને જ મળે એમાં. આમાં તમે કહો છો વાત સત્ય છે કે ભુવાના નામે કેટલા લોકો સરી ખાતા બી હોય છે, લોકોને લૂંટતા બી હોય છે, જી એવું નથી. બરાબર, સોનલબેન, આ શ્રદ્ધા કે અંધશ્રદ્ધાનો સૌથી વધુ વિષય કયો છે? એની વચ્ચે મેં પહેલાં પણ કહ્યું તેમ બહુ એક પાતળી લાઈન છે, એટલે આપણે એ લાઈન ક્યારે ક્રોસ કરી જઈએ એ ખબર નથી પડતી, અને એમાં કોઈ લોજિક પણ કામ નથી કરતું, અને ખાસ કરીને વ્યક્તિ કેવા સંજોગોમાં છે, કેટલો માનસિક રીતે પરેશાન છે, અથવા એનામાં આત્મવિશ્વાસનો અભાવ હોય. ક્યાં ક્યાં આત્મવિશ્વાસ હોય કે ના હોય સોનલબેન, આપણે કેટલીક બાબતોના જવાબ મેળવવાનો પ્રયાસ પણ નથી કરતા, અને આપણે કેટલીક બાબતો આપણે એવી રીતે એ બીબામાં ઢળી ગયેલા છે. જેમ કે શીતળાથા તમે આપણે ઘરનો ચૂલો શાંત રાખીએ છીએ, હવે શીતળાનો જે દર્દ એ બીમારી જે છે, જે દર્દ થાય છે, એને આને કોઈ નિસ્બત છે કે નહીં? એ વિજ્ઞાન ભલે ના પાડતું હોય પણ આપણે વિજ્ઞાનની વાત નહીં માનીએ, પણ શીતળાથા તમે આપણે ઠંડુ જ કહીશું કેમ? એ તમે ટ્રેડિશનની એક વાત કરો છો, અને ટ્રેડિશન ઘણી બધી આપણી ટ્રેડિશન છે. જો જો ચૂલો ગરમ કરીશું, જો ગરમ ખાવાનું ખાઈશું, તો ઘરમાં કોકને શીતળા થશે, આ ડરથી ભયભીત થઈને આપણે પાછો ચૂલો નથી સળગાવતા. પણ આ પણ શ્રદ્ધા, આપણે આપણે ગમે તેટલી આપણે વાતો કરતા હોઈએ, આપણે કેટલીક બાબતોમાં તમે જ્યારે વાત કરો છો શીતળા સાતમની આખી, ત્યારે એ જમાનાની વાત કરો છો, આ ટ્રેડિશન જ્યારે પડેલી, જ્યારે એટલી રસી નહોતી, નાના બાળકો એમાં મરી જતા હતા, મોટા માણસોને પણ થતું હતું, અંધાપો આવી જતો હોય. હવે આ બધી વાત રહી નહીં, એટલે આજે મારા તમારા જેવા ઘણા કદાચ શીતળા સાતમના દિવસે ચૂલો સળગાવતા પણ હોય અને તેને લીધે આપણને કોઈ દિવસ નુકસાન નથી થતું. હવે આ એક ટ્રેડિશન ચાલી આવી છે, તે વખતના કોન્ટેક્સ્ટમાં આખી વાત જોવાની જરૂર છે કે ત્યારે આજે વિજ્ઞાન ઘણું આગળ વધી ગયું છે, છતાંય આપણે આ ટ્રેડિશનને છોડી શકતા નથી. ઘણા બધા લોકો છોડી દે છે, પણ ટ્રેડિશનને છોડવામાં લોકોને એમ થાય છે કે આપણે, એટલે મેં તમને કમળો થાય, કમળો થયો હોય, કમળો થયો હોય તો કમળો સાવરણીથી ઉતરાવાય જઈએ છીએ આપણે. પણ મેં તમને ફરીથી કહ્યું, તે રીતે લોકોને એવું થાય છે કે આપણે ધારો કે આ ટ્રેડિશન ફોલો કરીએ તો મારું નુકસાન શું છે? મોટામાં મોટી વાત આ છે, એની પાછળ માન્યતાના કારણે ભુવાની સંસ્કૃતિ ડેવલપ થઈ છે કે માની લો કે ગયા અને માતાજીએ દુઆ કબૂલ કરી કે ના કરી, નુકસાન શું છે? એ એ લોજિકથી આ બધી વાતો વધારે પડતી ફોલો કરતા હોઈએ છીએ, એમાં બહુ આપણે વિચાર એમાં આપણે બક્ષી દેવા જોઈએ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આત્મારામ પરમાર. એમણે પોતે જ આ વડીલે એવું કહ્યું, પોતે કબૂલ કર્યું કે આ વાત જે છે તેમાં ઘણી વાર શોષણ થાય છે. બીજું જે આપણે એક રેશનલ થિંકિંગ તરફ, કયા ક્ષેત્રમાં શોષણ નથી થતું? બોલિવૂડમાં કાસ્ટિંગ કાઉચ થાય છે, એમ ભુવાઓમાં કાસ્ટિંગ કાઉચ થતું હશે, બહુ મોટા પાયે જ્યારે લોકો અંધશ્રદ્ધાને શરણે જાય છે, અને ખાસ કરીને જ્યારે વિજ્ઞાન કાસ્ટિંગ કાઉચ જ કહેવાય ને, કદાચ કોક કરતા હોય
એક પ્રકારનું કાસ્ટિંગ કાઉચ છે. પૈસાની રીતે પણ શોષણ થતું હોય, ફક્ત કોઈ એક જ તમે એને સેક્સ્યુઅલ શોષણ થતું એવું માનવાનું જરૂર નથી. અમૃતભાઈ ભુવા, આપ 1939 થી આપ છો એમ કહો છો, આપ કયા માતાજીના ભુવા છો? ચામુંડા માતા. ચામુંડા માતાજીના. આપે તપ આરાધના તપસ્યા કરી છે? કઈ રીતે કરી છે? બસ સાંજે પાઠ કરવાના, જે અમારા માતાજીનું થતું હોય બેસીને એના જમ્પ કરવાના, હવન કરવાનો હર મહિને બે દમ. મોટાભાગના ભુવા ખુદ દુઃખી હોય છે અને બીજાના દુઃખ દૂર કરવા જતા હોય છે. એ હવે એ બધા અમારા વિષય માટે સાહેબ આવતું જ નથી. હું જ્યાં હતો, હું અહીં અમદાવાદની અંદર પ્રવેશ્યો તે રેવાભાઈ ધર્મશાળામાં રહેતો હતો ત્યારે મહારાજી કૃપાજી ફોરેન ફરી આવ્યો 2 વર્ષ MBCG ઇન્ડિયામાં. હું અભણ માણસ છું, એક ગુજરાતી, મને એમ લાગે મારી માની કૃપાથી હું ગયો. આપણે કોઈ કોઈ કોઈક દુખિયારી વ્યક્તિ આપની પાસે આવે, હા, તો અમૃતભાઈ આપ એને એના માતાજીને એના વતી આપ દુઆ કરો, એથી વિશેષ શું? બસ અમે એની આપણી પાસે બીજું કઈ જાદુઈ લાકડી છે કે ચમત્કારી લાકડી છે કે તમે એને દુઃખ અને એની 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 કોઈ ગેરંટી પણ ખરી કે ન પણ થાય કોકર? હા એ તો જુઓ સાહેબ, એવું નથી અને ન થાય તો કહી દેવાય કે ભાઈ તારું કિસ્મત, મેં તો કરી દુઆ, એમ કોઈને આપ ઊંચા કરી દો, અને જો સફળ થયું તો દક્ષિણા લઈ લો. છે નહીં, એ બધાનો વિષય અલગ હોય છે. બુવા તરીકે આપ તો કંઈક લેતા હશો? નહીં, માતાજીનો પાજી ખુશીથી પ્રસાદ મૂકે, માતાજીનો પ્રસાદ થતો હોય, નિવેદ થતો હોય, એને કરવાના આવે, બાકી કોઈ એવી વસ્તુ આવતી નથી. પણ નિષ્ફળતાનો પ્રચાર બહુ ઓછો થાય ખરેખર, જે આખી આ મીથ ઊભી થાય છે એમાં જે વાત હોય એનાથી બહુ મોટા સ્વરૂપે રજૂ કરવામાં આવે ને એને કારણે જ લોકોમાં એ વાતો ફરતી. અમૃતભાઈ આપ એવું એવી ઈચ્છા વ્યક્ત કરો ખરા, તમારી ઈચ્છા ખરી કે ભુવા તરીકે જેમણે આખી જિંદગી કાઢી, ઘણા લોકોના દુઃખ દર્દ માટે પ્રયાસ કર્યો, મદદરૂપ થયા, આ ભુવાઓને પણ ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપવી જોઈએ? આપવી જોઈએ, કારણ કે અનેક લોકો સાથે આપ સંકળાયેલા છો અને ગાંધીનગરમાં બેઠેલા પણ કેટલાક મોટા ભુવા છે. જી, જ્યાં ચર્ચાનું સમાપન કરે છે આ હતી ચોપાડ કાર્યક્રમમાં આજની વાત, કેમકે ભુવા સમુદાય એક સમાજમાંથી આવતો સમુદાય છે અને કોઈક એક વર્ગનું પ્રતિનિધિત્વ પણ કરે છે, એના ફોલોઅર્સ પણ છે. એટલે કોંગ્રેસ પણ આ દિશામાં સોલંબન વિચારી શકે છે, કેટલાક ભુવાઓને આપ ટિકિટ આપી શકો છો. એ ચર્ચાનો આ એક હળવી મજાક હતી, પરંતુ ચર્ચાનો અહીં સમાપન કરીએ છીએ. ચર્ચામાં આવતીકાલે ચોપાડ કાર્યક્રમમાં નવા વિષય સાથે ફરી મળીશું. મિત્રો ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર.